નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં 12 ઓક્ટોબર શનિવારના રોજ વિજયાદશમીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. રાવણ દહન કાર્યક્રમ સહિત શસ્ત્ર પૂજનનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદમાં પંજાબી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગે ચંગે રાવણ દહન કાર્યક્રમ યોજાવાનો છે. આ સમાજ દ્વારા ડાકોર રોડ ઉપર આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ અને ખેડા જિલ્લાના સૌથી મોટા અંદાજિત 51 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવશે, જે માટે રોકાયેલા કારીગરો રાવણના પુતળાની આખરી ઓપ આપી રહ્યા છે. 8 પરિવારના સભ્યો રાવણના પુતળા બનાવતા હોય છે. નડિયાદ પંજાબી સમાજ દ્વારા દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમનું ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ વધુમાં સમાજના 2000થી વધુ ભાઈઓ બહેનો, વડીલો સહિત નગરજનો અને આસપાસના ગામના લોકો આ યોજાતા રાવણ દહનના કાર્યક્રમમાં ઉમટે છે. આવા રાવણ દહનના કાર્યક્રમ પહેલાં સમાજ દ્વારા નડિયાદ સંતરામ મંદિરમાંથી શોભાયાત્રા યોજવામાં આવે છે. બગીઓ, ટ્રેક્ટર સહિત વાહનો આ શોભાયાત્રામાં જોડાય છે, જેમાં રામ, લક્ષ્મણ, સીતા, રાવણ, ભગવાન શિવ, પાર્વતી જેવા પાત્રો શોભાયાત્રાનું આકર્ષણ રહે છે, જ્યાં શહેરના આગેવાનોની હાજરીમાં રાવણ દહન કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં લોકો આ રાવણ દહનના કાર્યક્રમમાં જોવા માટે ઉમટતા હોય છે. હું અમદાવાદથી આવું છું ને એક રાવણમાં મને અઠવાડિયો લાગે છે. એમાં વાંસની પટ્ટી, કાગળ, લઈ, સૂંટ વપરાય છે. આમાં 250 બમ નાખીએ છીએ અમે. રિમોન્ડવાળા કોલ પહેરો આવે છે. આ રાવણ રિમોન્ડથી પૂરો સળગે છે. આની હાઈટ છે 51 ફૂટ. મને પંજાબી સમાજવાળા નડિયાદ બોલાવે છે. આ વર્ષોથી 5મી પેઢીથી અમે રાવણનું કામ કરીએ છીએ.